ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો હજી સુધી એક પણ પોઝિટિવ કેસ નહીં આવતા તંત્રએ હાશકારો લીધો છે. જો કે હજુ પણ 251 જેટલા લોકોને 14 દિવસના હોમ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ નેપાળના પ્રવાસી ગયેલા કેટલાક પ્રવાસીઓ ઘરે જતા પહેલા સિવિલ હોસ્પિટલમાં સ્વાસ્થ્યની ચકાસણી માટે પહોંચ્યા હતા, જેથી દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ સહિત તથા જિલ્લામાંથી હજારો લોકો વિદેશમાં રોજગારી અર્થે સ્થાયી થયા છે. કોરોના વાયરસના પગલે તેઓ વતન પરત ફરી રહ્યા છે, તેમજ વિદેશના કેટલાય લોકો મોટા ઉદ્યોગોમાં કામ કરી રહ્યા છે. કોરોના વાયરસના કહેર વચ્ચે ભરૂચ જિલ્લામાં વિદેશથી આવેલા 850 જેટલા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. 251 જેટલા લોકોને 14 દિવસના હોમ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા બાદ તેમને રજા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત 599 લોકો હાલ હોમ ઓબ્ઝર્વેશનમાં હોવાનું આરોગ્ય વિભાગ તરફથી જાણવામાં આવ્યું છે. હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવેલ આવા લોકોના ઘર પર ચેતવણી સૂચક સ્ટીકર લગાવી દેવાયા છે અને 14 દિવસ સુધી બહાર નહીં નીકળવા અને આઇસોલેટ રહેવા સૂચના આપવામાં આવી છે. આ અંગેની જાણ જે તે વિસ્તારના લોકોને પણ કરી તેઓ બહાર નીકળે તો તુરંત જાણ કરવા તાકીદ કરવામાં આવી છે. આમ છતાં આ આદેશને ઉગાડીને બહાર નીકળી અન્યો માટે જોખમ ઊભું કરી રહ્યાનું ધ્યાનમાં આવશે તો પોલીસ કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. બીજી તરફ લોકો પણ હવે કોરોના વાયરસના પગલે જાગૃત બની રહ્યા છે. ભરૂચ જિલ્લાના કેટલાક ગામોમાંથી લોકો નેપાળના પ્રવાસે ગયા હતા, તેઓ ભરૂચ પરત ફર્યા ત્યારબાદ ઘરે જવાના બદલે સીધા સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને આશરે 45 જેટલા પ્રવાસીઓની આઇસોલેશન વોર્ડમાં તબીબી ચકાસણી કરવામાં આવી હતી. જો કે કોઈ ચિહ્ન ન જણાતા તમામને રવાના કરી હવે કફ, ખાંસી કે તાવ વગેરેના ચિહ્નો જણાય તો ફરી ચેકઅપ કરવા તાકીદ કરાઈ હતી. તમામ નાગરિકો પણ એક નાગરિક તરીકેનો પોતાનો ધર્મ નિભાવી માનવજાત પર આવેલ આ સંકટના નિવારણમાં સહયોગ આપે તે જરૂરી છે.